ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળની વિવિધ માંગણીઓ પડતર પ્રશ્નો બાબતે ઘણા સમયથી રજૂઆતો, આવેદન, વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાવા છતાં કોઈ માંગણીઓ કે પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્યમાં તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સામે તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં તલાટીકમ મંત્રી રાજ્ય મહામંડળના આદેશ મુજબ શુક્રવારે તમામ તલાટીકમ મંત્રીઓએ રેવન્યુ તથા ઓનલાઈનની તમામ કામગીરી બંધ રાખવાનો આદેશ કરતા કેશોદ તાલુકાના તમામ તલાટીકમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી, પાણીપત્રક તથા ઓનલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ રાખી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા છે, જેના સમર્થનમાં કેશોદ તાલુકાભરના વીસી શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા કમાણી, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુળા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અમારે જે સરકાર સરકારશ્રી સામે આજે અમે અમારા રાજ્યમંડળના કહેવા પ્રમાણે 1-13 જે વિગતવાર અને આપેલા છે આવેદનો આપેલા છે, એ આવેદનો મુજબ આજે અમારે માસીલ ઉપર જઈ અને હડતાળ ઉપર બેસવાનું હતું, પરંતુ અમને હડતાળ ઉપર બેસવાની તો મંજૂરી આપેલ નથી. તેમ છતાં પણ અમે બધા ભેરા થઈ અને આજે માછીલ ઉપર ઉતરીને સરકારશ્રી સામે વિરોધ નોંધાવીએ છીએ. કારણ કે અમારા જે જ્યારથી રેવન્યુ તલાટીની ભરતી થઈ ત્યારથી અમારા 1-18 નમૂના રેવન્યુના છે અને 1-32 નમૂના પંચાયત મંત્રીના છે, પરંતુ સરકારશ્રીએ આની કોઈ ગાઈડલાઈન આપેલી નથી કે કોઈ નમૂના કે કોઈ ચાર્ટ કે કોઈ જોબ કાર્ડ આજ સુધી તૈયાર કરેલ નથી. આમાં વિસંગતતા એવી છે, આને કારણે ખેડૂત હેરાન થાય છે. જે ખેડૂત હેરાન થાય છે અમને પણ મંજૂર નથી. તેમ છતાં પાણીપત્રકની કામગીરી હાલ અમે કરતા હતા, પરંતુ એ નમૂનો રેવન્યુનો છે એટલે અમે આ રેવન્યુ નમૂનાનો બહિષ્કાર કરેલો છે અને એ અમે રાજ્ય મંડળ અને જિલ્લા મંડળના કહેવા પ્રમાણે મામલતદારશ્રી, નાયબ કલેક્ટર સાહેબશ્રી અને DDO સાહેબશ્રીને આવેદનો આપેલા છે અને એને જાણ કરેલી છે. અમારી ખરેખર તો એવી લાગણી છે ખેડૂત લોકો હેરાન ન થાય. એક તો આ વરસાદ પેલા હતો નહીં, અત્યારે અતિવૃષ્ટિ થઈ છે અને ખેડૂતો હેરાન થાય છે, અમને મંજૂર નથી. પરંતુ સરકાર અમારી જે 3-4 વર્ષથી જે અમારી લડત ચાલે છે, સરકારથી એમાં કોઈ ધ્યાન દેતી નથી. એક તો અમારે જે સળંગ નોકરી ગણવી એ પણ સરકારે ધ્યાન દીધું નથી. એક ગ્રેડ પે સુધારો પણ સરકારશ્રી અમને વચન આપ્યું પ્રમાણે ગ્રેડ પેમાં પણ સુધારો થયેલ નથી. ત્યારબાદ જે સરકારશ્રીની કાયમી યોજનાઓ વધતી જાય છે અને ગામડામાં તલાટી એક તલાટી પાસે 2-3 ગામ છે, તો સરકારશ્રીને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે 16 પછી ભરતી થઈને તાત્કાલિક મંત્રીઓની ભરતી કરે એટલે બીજાને રોજગાર મળે અને એક ગામમાં એક તલાટી હોય તો સમયસર અને ટાઈમે પહોંચી શકે. અત્યારે ક્યાંય તલાટી કામમાં પહોંચી પણ નથી શકતા. આજે અમે કેશોદ તાલુકા તલાટી યુનિયન તરફથી માસીએલ પર ઉતર્યા છીએ. સરકારને અમે આવેદનપત્રો આપેલા છે, તેમજ કલેક્ટર, નાયબ કલેક્ટરશ્રી તથા DDO સાહેબને પણ અમે આવેદનપત્રો આપેલા છે. અમારી માંગણીઓ આ મુજબ છે. અમારી 2004-06 જે ભરતી થયેલા છે એ લોકોની સળંગ નોકરી ગણવી તથા રેવન્યુના જોબ ચાર્ટ અને પંચાયતના જોબ ચાર્ટ અલગથી બનાવવા, એમના 1-18 નમૂના અને પંચાયત વિભાગના 1-32 નમૂના અલગ કરી અને જોબ ચાર્ટ નિશ્ચિત કરે, આ અમારી માંગણીઓ છે. તથા ગ્રેડ પેમાં સુધારો અમારે કરવાનો છે. જેમાં વિસંગતાઓ છે એ વિસંગતાઓ દૂર કરી અને સરકાર અમારે ગ્રેડ પેમાં સુધારો કરે.